આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોળસોમાં સ્થપાણી હિન્દુસ્તાનમાં આવી દોઢસો વર્ષ આપણો અભ્યાસ કર્યો રોબર્ટ ક્લાઇવે નોંધ લખી કે આ દેશના લોકો પગાર આપે અને વફાદાર છે રાષ્ટ્રને નહીં અહીંથી નાયથી પોલીસ વીસ રૂપિયા પગાર હતો એ વખતે પોલીસનો પણ એ પોલીસ સત્યાગ્રહીઓ માટે લાઠીચાર્જ કરે એ ભગતસિંહ શોખદેવ રાજગુરુ એને બરફની ફાંસી ઉસીતા આપે પાછા એ ક્યાંથી ઇંગ્લેન્ડથી નહોતા આવ્યું હા ચાર વાર હું જઈ આવ્યો છું એક એકવાર તો બાપુ કથામાં લઈ ગયા હતા એટલે કથાના આમંત્રણમાં ગયો હતો આપણું ગુજરાત રાજ છે ને એનાથી થોડોક જ મોટો છે અને આંધ્રપ્રદેશનું સ્ટેટ છે એનાથી નાનો જ પાછો આપણું આંધ્રપ્રદેશ સ્ટેટ છે ને ઇંગ્લેન્ડથી મોટું બસો માઇલ આમ છસો માઇલ આમ તો દેશ નાનકડો ગમે અહીંયા પ્રોગ્રામ કરીને સાંજે ઘરભેગા થઈ જતા એટલું જ એનું અને એંગ્લો સેક્શન નામની જાતિ રહેતી એને ઇંગ્લેન્ડ કહેતી એટલે એના ઉપરથી ઇંગ્લેન્ડ પડ્યું બ્રિટોન નામની જાતિ વસ્તી એને બ્રિટન કહેતી એટલે બ્રિટોન કહેતી એના ઉપરથી બ્રિટન આનીકોર બ્રિટન આનીકોર વેલ્સ ઉપર સ્કોટલેન્ડ ત્રણેયને ભેગા કરીને ગ્રેટ બ્રિટન બનાવ્યું અને આયર્લેન્ડનો ઉત્તર ભાગ અને જીતીને આમાં ભેળ્યો તો યુનાઇટેડ કિંગડમ થયું મને વિચાર દર વખતે એ થાય કે આને આ પાંચ કરોડને આપણે તે દી ચાલીસ કરોડ હતા હા એ કોણ નેવરા રાજ કેમ કરી ગયા પણ પછી મેં જાણ્યું કે રોમનો ઇંગ્લેન્ડ માટે ચારસો વર રાજ કરી ગયા ત્યાં મને એમ છે એમ તો આનંદ થયો ભલે આ એક નેવ કરી ગયા ઓલા ચારસો વરના પણ અને આજે એના સ્મારકો એને સાચવા થો પાછા ઇતિહાસની રીતે રોમનો છે ને રસ્તા બનાવતા જમીનથી ઊંચા બનાવતા એટલે એને હાઈવે કહેતા આજે આપણે હાઈવે કહી આ ઘડિયાળમાં કાંટા આવે છે ને એક ને બે લીટા બિગ બેન ટાવરમાં જે રહ્યા એ રોમન લેટર્સ છે અને બાસ નામનું ગામ છે અહીંયા એ ગરમ પાણીના ઝરણા નીકળ્યા ને પછી ગામ વસી ગયું હું ગયો તો અહીંયા જોવા એટલે સ્નાનાગારના શોખીન રોમનો હતો અને ઊંચા પિલર્સના મકાન આપણા જે જોવો છે ને પાર્લામેન્ટ હાઉસ રાષ્ટ્રપતિ ભવન એ રોમનોની નિધ્યાન છે એટલે આવો પણ ઈંગ્લેન્ડથી આ કંપની આવી અને આ આપણે એને એકસો વર્ષ સત્તરસો ને અઠ્ઠાવનમાં ગમતું નથી લોકોને પણ હવે ઇતિહાસ તો ઇતિહાસ છે ક્લાઇવે બીજી નોંધ એ કરી કે આ દેશના અમુક લોકો રહે ને એને એની કિંમત હોય છે એ ચૂકવો એટલે તમારું કામ કરતાં થઈ જાય સાહેબ સત્તરસો અઠ્ઠાવનની વાત કરું બે લાખ છત્રીસ હજાર પાઉન્ડની લાંચ આપી મીર જાફરને સિરાજુ દોલાનો હગો મામો થાય એક લાખનું લશ્કર લઈને પ્લાસીના મેદાનમાં આવ્યો ને છ હજારનું લશ્કર લઈને ક્લાઈવ આવ્યું બધા ફૂટેલા દેશ જોઈ ગયો લડાઈ શરૂ થઈ તો આપણું લશ્કર નોંધે ભળી ગયું અંગ્રેજો આજે વળી ક્લાઈવે નોંધ કરી કે એક એક કાંકરો માર્યો તો મરી જ એટલા જ અમે અંગ્રેજ હતા ખબરની વાત એ છે કે આ દેશ શરણાગતિ સ્વીકારી ગુલામ રહેવા આપણે બહુ પ્રયાસ કર્યા મોગલો માટે લડ્યા ને દુર્કો માટે લડ્યા ને અફઘાનો માટે ને અંગ્રેજો માટે આપણે લડ્યા બોલ